નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આજના લેક્ચરની અંદર આપણે કક્ષા ક્વોન્ટમાં વિશેનો અભ્યાસ કરવાનો છે. તો સૌ પ્રથમ કક્ષા અને કક્ષક એટલે શું, પરમાણુની અંદર કક્ષા કોને કહેવાય અને કક્ષક એના વિશે અભ્યાસ કરી. કક્ષા અને કક્ષક, તો કક્ષા કોને કહેવાય, પરમાણુના કેન્દ્રની આસપાસનું સમતલ્ય એટલે કે વર્તુળાકાર કાર માર્ગ કે જ્યાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે તે માર્ગને શું કહેવાય, કક્ષા. પરમાણુના કેન્દ્રની આસપાસ આ પરમાણુ છે, ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતો હોય તેને કક્ષા કહેવાય. આ પહેલી કક્ષા, ઇલેક્ટ્રોન અહીંયા પરિભ્રમણ કરે છે તેને બીજી કક્ષા કહેવાય. તો પરમાણુના કેન્દ્રની આસપાસનો સમતલ્ય વર્તુળાકાર માર્ગ, જે માર્ગ પર ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે, માર્ગને શું કહેવાય, કક્ષા. કક્ષક કોને કહેવાય, પરમાણુમાં કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળી આવવાની મહત્તમ સંભાવના દર્શાવતો વિસ્તાર તેને શું કહેવાય, કક્ષક. ઇલેક્ટ્રોન જ્યાં પરિભ્રમણ કરે છે માર્ગને શું કહેવાય, કક્ષા. પણ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના, ધારો કે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મહત્તમ છે, આ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના એને શું કહેવાય, કક્ષક. અહીંયા નથી તો અહીંયા કાંઈ નહીં, અહીંયા પણ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના છે, તો ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવતો વિસ્તાર એને શું કહેવાય, કક્ષક. તો કક્ષાની અંદર કક્ષક રહેલી છે. તો આ કક્ષકની મદદથી શું જાણી શકાય, કક્ષકની મદદથી ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના જાણી શકાય. કક્ષકની મદદથી શું જાણી શકાય, ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના. અને જ્યારે કક્ષાની મદદથી, કક્ષા છે, કક્ષા એ ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર એટલે કે ઇલેક્ટ્રોનનું સ્થાન દર્શાવે. કક્ષા એ પરમાણુમાં ઇલેક્ટ્રોનનું સ્થાન, બીજું ઉર્જા અને ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર દર્શાવે છે. ધારો કે ઇલેક્ટ્રોન અહીંયા છે તો કેન્દ્રથી અંતર ઓછું છે, ધારો કે ઇલેક્ટ્રોન અહીંયા છે તો કેન્દ્રથી અંતર શું છે, વધારે. તો કક્ષા છે, પહેલી કક્ષા એટલે ઇલેક્ટ્રોનનું સ્થાન અહીંયા છે, બીજી કક્ષા ઇલેક્ટ્રોનમાં અહીંયા સ્થાન છે. તો કક્ષાની મદદથી ઇલેક્ટ્રોનનું સ્થાન જાણી શકાય, ઇલેક્ટ્રોનની ઉર્જા જાણી શકાય અને ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર. જેમ જેમ કક્ષા વધતી જાય એમ ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર શું થતું જશે, વધતું જશે. કે છે ક્વોન્ટમાં ક્વોન્ટમ માટે વ્યાખ્યા, પરમાણુમાં ઇલેક્ટ્રોનનું સંપૂર્ણ વર્ણન કરવા માટેના જરૂરી અંકને શું કહેવાય, ક્વોન્ટમ. ઇલેક્ટ્રોનનું વર્ણન કરવું છે, પરમાણુની અંદર ઇલેક્ટ્રોન કયા સ્થાન ઉપર છે, એની ઉર્જા શું છે, કઈ રીતે પરિભ્રમણ કરે છે, એ સંપૂર્ણ વર્ણન કરવા માટે જે આંકની જરૂર પડે તેને શું કહેવાય, ક્વોન્ટમ. પરમાણુમાં ઘણી બધી કક્ષકો હોય, ઘણી બધી કક્ષક હોય, કક્ષકમાં ઇલેક્ટ્રોન હોય, તેના કદ, આકાર અને દિગ વિન્યાસ
દિક વિન્યાસ, દિક વિન્યાસ એટલે અવકાશે ગોઠવણી. થી જુદા પડે છે એવું કહે છે. પરમાણુમાં ઘણી કક્ષક હોય, બધી કક્ષકના કદ જુદા હોય, આકાર જુદા હોય, અને એની ઇલેક્ટ્રોન મળ્યાઓની સંભાવના એટલે કે અવકાશે ગોઠવણી પણ કેવી હોય, જુદી. ધારો કે કોઈ નાના કદની કક્ષક છે, નાના કદની કક્ષક નો અર્થ શું થાય? કેન્દ્રની નજીક ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધુ, કેન્દ્રની નજીક ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધુ. જો કોઈ કક્ષકનું કદ નાનું છે તો એનો અર્થ એવો થાય કે કેન્દ્રની નજીક ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેવી છે? વધારે. જ્યારે આકાર અને દિક વિન્યાસનો અર્થ શું થાય? આકાર અને દિક વિન્યાસ નો અર્થ એવો થાય કે બીજી દિશાઓ કરતા કરતા ચોક્કસ દિશામાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધારે, ચોક્કસ દિશામાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધુ. દિક વિન્યાસ એટલે યોગ્ય દિશામાં આકાર. કોઈપણ કક્ષકનો આકાર ગોળાકાર હોય તો ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ગોળાકાર વિસ્તારમાં ચોક્કસ દિશામાં જ હોય. કોઈ કક્ષકનો આકાર ડંબેલ આકાર હોય, કોઈ કક્ષકનો આકાર ડંબેલ આકાર છે તો ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ચોક્કસ દિશામાં. કઈ રીતે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ચોક્કસ દિશામાં? એટલે ડંબેલ આકારે જ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના હોય, બીજી દિશાઓમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના હોતી નથી. આગળ પરમાણીય કક્ષકને, પરમાણીય કક્ષકને તેના ક્વોન્ટમાંથી ચોકસાઈથી જુદી પાડી શકાય. પરમાણીય કક્ષકને ને તેના ક્વોન્ટમ આપથી ચોકસાઈથી જુદી પાડી શકાય. પરમાણીય કક્ષકને ક્વોન્ટમાંથી જુદી પાડી શકાય. દરેક કક્ષકને, દરેક કક્ષકને મુખ્ય ત્રણ પ્રકારના એન, એલ અને એમ ક્વોન્ટમાંક હોય છે. આંક તરીકે દર્શાવી શકાય. એવું કે છે પરમાણીય કક્ષકને જુદી પાડવી છે તે ક્વોન્ટમ આંકની મદદથી પાડી શકાય. અને દરેક કક્ષકને તમને પૂછે કે મુખ્ય ક્વોન્ટમ આંક કેટલા, તો ત્રણ, અને કુલ ક્વોન્ટમ આંક કેને, તો ચાર. આગળ એક આવશે એસ ક્વોન્ટમ આંક. પરમાણીય કક્ષકને જુદી કઈ રીતે પાડી શકાય? ક્વોન્ટમ આંકની મદદથી. અને મુખ્ય ક્વોન્ટમ આંક પૂછે તો કેટલા આવશે? ત્રણ, એન, એલ અને એમ. મુખ્ય ક્વોન્ટમ આંક, મુખ્ય ક્વોન્ટમ આંકને એન સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. એન એ શૂન્ય સિવાયની ધન પૂર્ણાંક સંખ્યા છે. એન સિવાયની ધન પૂર્ણાંક સંખ્યા, એનું મૂલ્ય, તેના મૂલ્યો એન બરાબર શૂન્ય નથી લેવાનું. એક, બે, ત્રણ, ચાર, ડોટ ડોટ ડોટ. મુખ્ય ક્વોન્ટમ આંક એક, બે, ત્રણ અને ચાર. તે કક્ષકનું, કક્ષક કોને કહેવાય? પરમાણુના કેન્દ્રની આસપાસનો અવકાશીય વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેવી હોય, મહત્તમ, એ કક્ષક. તે કક્ષકનું કદ અને ઉર્જા નક્કી કરે છે. કક્ષકનું શું નક્કી કરે છે? કદ. અને શું નક્કી કરે છે? ઉર્જા.
n બરાબર 1 હોય ને n બરાબર 3 હોય તો n બરાબર 1 વાળાનું કદ નાનું અને n બરાબર 3 વાળાનું કદ મોટું અહીંયા ઊર્જા ઓછી અને 3 માં ઊર્જા શું થશે વધારે તો કદ અને ઊર્જા નક્કી કરે છે આગળ હાઇડ્રોજન અને તેના જેવી સ્પીસીઝ लेके Hg plus Li 2 plus वगैरह माटे कद अने ऊर्जा मात्र n पर आधार रखे यूं के हाइड्रोजन अने तेना जेवी स्पीसीज होय तेनु कद અને એની ઊર્જા માત્ર મુખ્ય ક્વોન્ટમાંક ઉપર આધાર રાખે હાઇડ્રોજનની વાત કરી તો પરમાણુ ક્રમાંક 1 તો પ્રોટોન કેટલા છે 1 ઇલેક્ટ્રોન 1 હાઇડ્રોજન નથી પણ હાઇડ્રોજન જેવી સ્પીસીઝ છે તો પરમાણુ ક્રમાંક 2 તો પ્રોટોન 2 ઇલેક્ટ્રોન 2 હોવા જોઈએ પણ પ્લસ નો અર્થ 1 ગુમાવ્યો તો અહીં 1 ઇલેક્ટ્રોન આ 1 ઇલેક્ટ્રોન 2 માં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી છે તો ઇલેક્ટ્રોનનું વર્ણન કેવું હોય સરખું તો એ માત્ર n મુખ્ય ક્વોન્ટમાંક ઉપર આધાર રાખે એવું કહે છે લિથિયમ 2 પ્લસ પરમાણુ ક્રમાંક 3 તો પ્રોટોનની સંખ્યા 3 ઇલેક્ટ્રોન 3 હોવા જોઈએ પણ 2 પ્લસ નો અર્થ શું થાય બે ગુમાવી દીધા છે એટલે એક જ બચ્યો તો આ હાઇડ્રોજન છે 1 ઇલેક્ટ્રોન પણ આ હાઇડ્રોજન નથી પરંતુ તેના જેવી શું છે સ્પીસીઝ તો આ ભાગમાં પણ ઇલેક્ટ્રોનનું વર્ણન કરવું હોય તો હાઇડ્રોજન જેવું જ હોય માત્ર n ઉપર આધાર રાખે કોના ઉપર આધાર રાખશે n ઉપર આધાર રાખે આગળ મુખ્ય ક્વોન્ટમાં કોષની ઓળખ આપે છે એવું કહે છે મુખ્ય ક્વોન્ટમ આંક એક મુખ્ય ક્વોન્ટમાં કોષ ઇંગ્લિશમાં સેલ અથવા તો કક્ષા ની ઓળખ આપે છે મુખ્ય ક્વોન્ટમાં કે કોષની ઓળખ આપે છે હું એમ કહું કે મુખ્ય ક્વોન્ટમાંકનું મૂલ્ય 1 છે તો પહેલી કક્ષા મુખ્ય ક્વોન્ટમાંકનું મૂલ્ય 2 છે તો બીજી કક્ષા મુખ્ય ક્વોન્ટમાંકનું આ મૂલ્ય છે તો કેટલામી કક્ષા 3 હોય તો ત્રીજી કક્ષા 4 હોય તો ચોથી કક્ષા આગળ n ના મૂલ્યના વધારા સાથે માન્ય કક્ષકની સંખ્યા વધે છે તેને n સ્ક્વેર દ્વારા દર્શાવાય n સ્ક્વેર દ્વારા એવું કે n નું મૂલ્ય વધતું જાય 1 માંથી 2 થાય 2 માંથી 3 થાય તો કક્ષાની અંદર કક્ષકની સંખ્યા વધતી જાય એ કક્ષકની સંખ્યા કેટલી હોય n સ્ક્વેર જેટલી તેને n સ્ક્વેર દ્વારા દર્શાવી શકાય હવે ઈ જ વાક્ય જો બીજી રીતે લખું કોઈ પણ ઊર્જા સ્તરમાં કોઈ પણ ઊર્જા સ્તરમાં n પ્રકારની n સ્ક્વેર જેટલી કક્ષક હોય કોઈ પણ ઊર્જા સ્તરમાં n પ્રકારની n સ્ક્વેર જેટલી કક્ષક હોય n બરાબર 1 તો પ્રકાર 1 એક પ્રકારની 1 નો સ્ક્વેર એટલે 1 કક્ષક હોય હું અહીં લખું 2 તો કેટલા પ્રકાર n નું મૂલ્ય 2 હોય તો 2 પ્રકારની 2 નો સ્ક્વેર એટલે 4 કક્ષક થાય અહીં હું લખું 3 n નું મૂલ્ય 3 હોય તો ત્રીજી કક્ષા તો પ્રકાર કેટલા થાય 3 પ્રકારની અને 3 નો વર્ગ એટલે 9 કક્ષકો મળે કોઈ પણ ઊર્જા સ્તરમાં n પ્રકારની n સ્ક્વેર જેટલી કક્ષકની સંખ્યા હોય તો n નું મૂલ્ય ધારો કે 1 હોય અથવા 2 હોય અથવા 3 હોય અથવા 4 હોય અથવા તો 5 હોય n નું મૂલ્ય આગળ કોષની સંજ્ઞા કોષની સંજ્ઞા કોષ એટલે શું થશે કક્ષા જો n બરાબર 1 હોય તો એની સંજ્ઞા k થાય n બરાબર 2 તો l n બરાબર 3 k l m આ n
અને ઓ આગળ ડોટ 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 હવે ઉલટું હું એમ કહું કે એન બરાબર બે એટલે બીજી કક્ષા તો હું એમ કહું કે કોસ એલ છે તો કેટલાની બીજી કક્ષા એન બરાબર પાંચ તો પાંચમી કક્ષા તો હું એમ કહું કે કોસ ઓ છે તો તમારે શું સમજવાનું પાંચમી કક્ષા છે શું છે પાંચમી કક્ષા આ પરમાણુનું કેન્દ્ર આ પહેલી કક્ષા આ બીજી કક્ષા આ ત્રીજી કક્ષા આ ચોથી કક્ષા કક્ષા એટલે કોષ આ પહેલી આ બીજી આ ત્રીજી આ ચોથી એન બરાબર એટલે શું છે કોષ કોષ એટલે શું થાય કક્ષા તો આને શું કહેવાય કે અને એલ અને એમ અને એન ચોથી કક્ષા એટલે એમ એની સંજ્ઞા છે અને આ એના શું છે મૂલ્ય આગળ બીજું કીધું છે કે એન પ્રકારની એન સ્ક્વેર આ પ્રકાર અત્યારે નહીં સમજાય આગળના ક્વોન્ટામાં પછી સમજાશે એન સ્ક્વેર જેટલી કક્ષક એટલે કક્ષકની સંખ્યા કક્ષકની સંખ્યા કક્ષકની સંખ્યા કેટલી થાય એન નો સ્ક્વેર હાલો એન એટલે ક્વોન્ટામાં એક નો સ્ક્વેર એટલે એક તો પહેલી કક્ષા હોય ને એમાં એક જ કક્ષક હશે એ કઈ એ પછીની વાત છે બીજી કક્ષા તો બે નો સ્ક્વેર એટલે ચાર આ બીજી કક્ષા રહી ને બીજી એની અંદર ચાર કક્ષક હશે એ કઈ એ પછીની વાત છે એન બરાબર ત્રણ એન બરાબર ત્રણ જો એન બરાબર ત્રણ હોય તો ત્રણ નો સ્ક્વેર એટલે કેટલી નવ કક્ષક થાય ચાર એટલે સોળ અને પાંચ નો વર્ગ એટલે પચીસ આ શું થઈ કોષની સંખ્યા અને કક્ષક કક્ષકની સંખ્યા અહીંયા કેટલી આવશે એક કક્ષક અહીંયા બે નો વર્ગ એટલે ચાર ત્રણ નો વર્ગ એટલે નવ અને ચાર નો વર્ગ એટલે સોળ આ શું મળી કક્ષકોની સંખ્યા તો હું એમ કહું કે એન બરાબર ત્રણ તો કોષની સંજ્ઞા શું થાય એમ અને ટોટલ કક્ષકની સંખ્યા નવ એન બરાબર ચાર તો કોષની સંજ્ઞા એન અને કક્ષકની સંખ્યા સોળ થાય આગળ એનના વધારા સાથે કક્ષકનું કદ વધે જોજો ખાસ છે એનના વધારા સાથે કક્ષકનું વધ વધે કદ વધે એન બરાબર એક હોય ને એક બરાબર બે ને એક બરાબર ત્રણ ને એન બરાબર ચાર તો કદ શું થતું જાય છે કન્ટિન્યુ વધે છે બીજા શબ્દોમાં કહીએ તો કેન્દ્રથી ઇલોટોનું અંતર વધે ઇલોટો અહીંયા હોય તો કેન્દ્રથી અંતર આટલું છે ઇલોટો એન બરાબર ચારમાં હોય તો કેન્દ્રથી અંતર શું થાય વધે એવું કહે છે એનનું મૂલ્ય જેમ વધતું જાય એમ પરમાણુનું કદ એટલે કે કક્ષકનું કદ વધે છે અને ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર પણ શું થતું જાય વધતું જાય આગળ ત્રણ વીજભારિત કેન્દ્ર એટલે કેન્દ્રની અંદર પ્રોટોન હોય કેન્દ્રની અંદર શું હોય પ્રોટોન અને કક્ષકની અંદર શું હોય કક્ષાની અંદર ઇલેક્ટ્રોન હોય તો એવું કહે છે ધન વીજભારિત કેન્દ્ર અને ઋણ ભાર ધરાવતા ઇલેક્ટ્રોન આ ધન વીજભાર કેન્દ્ર અને ઋણ વીજભાર ધરાવતા ઇલેક્ટ્રોન એ બંનેની વચ્ચે શું હોય આકર્ષણ હોય હવે ઇલેક્ટ્રોનને મારે ખસેડવો છે તો એને શું કરવી પડે ઊર્જા આપવી પડે ફરીથી ધન વીજભારિત કેન્દ્ર કેન્દ્રમાં પ્રોટોન હોય અને ઋણ વીજભાર શું હોય ઇલેક્ટ્રોન એ બંને વચ્ચે શું હોય આકર્ષણ અને જો આ ઇલેક્ટ્રોનને ખસેડવા હોય તો ઊર્જા શું કરવી પડે આપવી પડે અને છેલ્લું વાક્ય એનના મૂલ્યના વધારા સાથે કક્ષકની ઊર્જા વધે જેમ જેમ એનનું મૂલ્ય વધતું જાય એમ ઊર્જા શું થતી જાય વધતી જાય તો એનો અર્થ એવો કે કેન્દ્રની નજીક ઊર્જા કક્ષકની ઊર્જા કેવી હોય ઓછી કેન્દ્રની નજીક કક્ષકની ઊર્જા ઓછી હોય આગળ જતા કક્ષકની ઊર્જા શું થાય વધે અહીં એટલા માટે ઓછી હોય પ્રોટોન છે એ કેન્દ્રથી નજીક સોરી ઇલેક્ટ્રોન છે એ નજીક છે નજીક છે તો વધારે ખેંચે છે એટલે કક્ષક અને ઇલેક્ટ્રોનની ઊર્જા શું થાય છે ઓછી હોય આગળ જાઓ એમાં આકર્ષણ ઓછું છે મુક્ત છે એટલે એ કક્ષકની ઊર્જા કેવી છે વધારે તો કેન્દ્રની નજીક કક્ષકની ઊર્જા ઓછી અને કેન્દ્રથી દૂર કક્ષકની ઊર્જા વધારે તો એનના મૂલ્યના વધારા સાથે કક્ષકની ઊર્જા વધે એન જેમ વધતો જશે તેમ ઊર્જા શું થતી જશે વધતી જશે ફરીથી એનનું મૂલ્ય શૂન્ય સિવાયની સંખ્યા એક બે ત્રણ ચાર એન એટલે પહેલી કક્ષા બે એટલે બીજી કક્ષા ત્રણ એટલે ત્રીજી કક્ષા ચાર એટલે ચોથી કક્ષા એને કઈ સંજ્ઞા દ્વારા દર્શાવે કે એલ એમ અને એન કક્ષા જો એક હોય તો એની અંદર કક્ષક એક મળે કક્ષા બે હોય તો કક્ષક ચાર કઈ રીતે મળે આ સૂત્રની મદદથી કક્ષકની સંખ્યા એ કઈ એ આગળ આપણે અભ્યાસ કરીશું એન બરાબર ત્રણ હોય તો એની સંજ્ઞા એમ થશે અને કક્ષકની સંખ્યા નવ એન બરાબર ચાર તો સંજ્ઞા એન
અને કક્ષકની સંખ્યા 16. આ શું આવશે? સંજ્ઞા. કોની સંજ્ઞા છે? કોષની સંજ્ઞા. હાઇડ્રોજન હોય અને તેના જેવી સ્વીસ, એટલે આમાં પણ એક એક જ ઇલેક્ટ્રોન છે. એની ઉર્જા અને કદ નક્કી કરવું હોય તો મુખ્ય ક્વોન્ટમાંક પર આધાર રાખે. અને મુખ્ય ક્વોન્ટમાંક એ કોષ તરીકે ઓળખાય. મુખ્ય ક્વોન્ટમાંક એટલે કોષ. મુખ્ય ક્વોન્ટમાંક કયો કે કક્ષા કયો? બે સેમ. આગળ બીજો ક્વોન્ટમાંક ગૌણ ક્વોન્ટમાંક સંજ્ઞા થશે એલ. તેને બીજા નામે પણ ઓળખવામાં આવે. એજી મ્યુથલ ક્વોન્ટમાંક, એજી મ્યુથલ ક્વોન્ટમાંક. બીજું સહાયક ક્વોન્ટમાંક. ત્રીજું કક્ષક કોણીય વેગમાન ક્વોન્ટમાંક તરીકે ઓળખવામાં આવે. એટલે ગૌણ ક્વોન્ટમાંકને કોણીય વેગમાન ક્વોન્ટમાંક, એજીમ્યુથલ ક્વોન્ટમાંક અથવા સહાયક ક્વોન્ટમાંક તરીકે દર્શાવાય. તે કક્ષકોના ત્રિપરિમાણીય આકાર દર્શાવે છે. મુખ્ય ક્વોન્ટમાંક શું દર્શાવતું હતું? કદ અને ઉર્જા. ગૌણ ક્વોન્ટમાંક શું દર્શાવે? કક્ષકોના ત્રિપરિમાણીય આકાર. એનના મૂલ્યના વધારા સાથે એનના આપેલા મૂલ્યો માટે એલના મૂલ્યો 0 થી n-1 સુધીના હોય. તો એવું કહે છે એલના મૂલ્ય કેટલા હોય? તો એલ બરાબર એનનું મૂલ્ય જો 1 આપેલું હોય તો અહીંયા 1 મૂકું, તો 0 થી 1-1 એટલે 0. તો 0 હશે, પછી 1 હશે, 2 હશે, 3 હશે, n-1. એનની સંખ્યા તમે જેટલી લ્યો, એનની સંખ્યા જેટલી લ્યો એના કરતાં 1 ઓછો બધા જ મૂલ્ય હશે. આગળ જો n બરાબર 1 હોય તો l બરાબર 0 મળે. l બરાબર કેટલા મળશે? 0. એક જ મૂલ્ય મળે. જો n બરાબર 2 હોય તો એલના 2 મૂલ્ય મળે. તો એલના કેટલા મૂલ્ય મળશે? 2 મૂલ્ય મળે. એ ક્યાં? 0 અને 1. શું કામે? કારણ કે 0 થી કીધું છે. અહીંયા હું 2 મૂકું તો 2-1 એટલે 1. 1 0 અને બીજું 1 બરાબર. એન બરાબર 3 હોય તો એલના પણ 3 મૂલ્ય મળે. એન છે 3, તો એલના 3 મૂલ્ય મળે. ક્યાં? 0, 1 અને 2. 3 મૂલ્ય 0, 1 અને 2. અહીંયા હું 3 મૂકું તો 3-1 એટલે 2. તો 0, 1 અને 2. તો આટલું યાદ રાખજો, એન અને એલની કિંમત ક્યારેય સરખી નહીં હોય. એન અને એલની કિંમત ક્યારેય સરખી ન હોય, કારણ કે એલનું મૂલ્ય એન કરતા 1 એકમ કેવું છે? ઓછું. એમસીક્યુ માટે ખાસ ધ્યાન રાખજો, એન અને એલ ક્યારેય સરખા ન હોય. એનનું મૂલ્ય જેટલું હશે એના કરતાં 1 એકમ એલનું મૂલ્ય કેવું હશે? ઓછું. એન બરાબર 4 હોય તો એલના 4 મૂલ્ય મળે. ક્યાં? 0, 1, 2 અને 3. એના પછી દરેક કોષ એક અથવા વધુ પેટા કોષની રચના કરે. દરેક કોષ એક અથવા વધુ પેટાકોષ. પેટાકોષ એટલે શું થાય? કક્ષકો ની રચના કરે. દરેક કોષ એક અથવા વધારે પેટાકોષની રચના કરે છે. એમાં જો પ્રથમ કોષ હોય, પેટાકોષ એટલે કક્ષક, પ્રથમ કોષ. પ્રથમ કોષ એટલે n બરાબર 1, એને શું કહેવાય? પ્રથમ કોષ. n બરાબર 1 માં
एक ज प्रकार नी, एक ज प्रकार नी पेटा कोष होय जे एल बराबर जीओ तरीके दर्शावाय। હું એમ કહ્યું કે પ્રથમ કોષ એટલે પહેલી કક્ષામાં એક જ પ્રકારની પેટા કોષ હોય, એન બરાબર એક તો એક જ પ્રકારની પેટા કોષ જે એલ બરાબર જે ઉપરનું મૂલ્ય જ છે। આગળ બીજા કોષ તો એન બરાબર બે, એન બરાબર બે હોય તો બે પ્રકારની પેટા કોષ એટલે બે પ્રકારની કક્ષામાં બે પ્રકારની પેટા કોષ એટલે કક્ષક જે એલ બરાબર ક્યાં હોય જીરો અને એક, એનું મૂલ્ય છે જીરો અને એક। ત્રીજા નંબરનો કોષ હોય તો એન બરાબર ત્રણ માં ત્રણ પ્રકારની પેટા કોષ એટલે ત્રણ પ્રકારની કક્ષક કોષ એટલે કક્ષા એન પ્રકાર, એન બરાબર ત્રણ તો ત્રણ પ્રકારની પેટા કોષ હોય જે એલ બરાબર જીરો એક અને બે તરીકે દર્શાવી શકાય। આગળ ચોથો કોષ એટલે એન બરાબર ચાર તો એમાં ચાર પ્રકારની કક્ષક હોય, માં ચાર પ્રકારની કક્ષક એટલે કે પેટા કોષ હોય જે એલનું મૂલ્ય જીરો એક બે અને ત્રણ ચાર મૂલ્ય થઈ ગયા। હવે એલનું મૂલ્ય જીરો આપેલું હોય, એક આપેલું હોય, બે આપેલું હોય, ત્રણ આપેલું હોય, ચાર આપેલું હોય, .. તો પેટા કોષની સંજ્ઞા શું હોય? પેટા કોષ એટલે કે કક્ષક ની સંજ્ઞા જો એલનું મૂલ્ય, ધ્યાન રાખજો ખાસ, એલનું મૂલ્ય જીરો તો પેટા કોષ એસ કક્ષક, એક્સ એસ કક્ષક કહેવાય। એલનું મૂલ્ય એક હોય તો પી કક્ષક, એલનું મૂલ્ય બે હોય તો ડી કક્ષક, એલનું મૂલ્ય ત્રણ હોય તો એફ કક્ષક, એલનું મૂલ્ય ચાર હોય તો જી કક્ષક અને એવી રીતે આગળ કક્ષક મળશે। ફરીથી એનનું મૂલ્ય એક હોય તો એની સંજ્ઞા શું થતી હતી? કે। એવી રીતે એલનું મૂલ્ય જીરો તો એસ એ કક્ષક છે, એક માટે પી, એલ બરાબર બે તો ડી કક્ષક, એન બરાબર ત્રણ તો એફ કક્ષક અને એન બરાબર ચાર તો જી કક્ષક, એટલું યાદ રાખવાનું છે। બીજું, આપેલા એનના આપેલા મૂલ્ય માટે એલના મૂલ્ય જીરોથી એન માઇનસ વન, એટલે ધ્યાન રાખજો ખાસ એમસીક્યુ માટે, એનની કિંમત એક હોય ને તો આનું મૂલ્ય એક જ મળે, એન બરાબર બે હોય તો બે પ્રકાર, એન બરાબર ત્રણ હોય તો ત્રણ પ્રકાર, એન બરાબર ચાર હોય તો ચાર જ પ્રકારની કક્ષક મળે અને એના મૂલ્ય ક્યાં હોય? જીરો એક બે અને ત્રણ। તો હવે ખબર છે કે જીરો એક બે ત્રણ એટલે શું થાય? એસ પી ડી એફ થઈ ગયા ચાર પ્રકારની કક્ષક। એન બરાબર એક હોય ને તો એક પ્રકારની કક્ષક મળે, એન બરાબર એક તો એક પ્રકારની કક્ષક જેનું મૂલ્ય જીરો હોય એવું એસ, તો એન બરાબર એક હોય તો એક જ પ્રકારની કક્ષક હોય એસ, એન બરાબર બે હોય તો બે પ્રકારની કક્ષક, એક જીરો મૂલ્યવાળી એસ અને એક મૂલ્યવાળી પી, એસ અને પી। જો એનનું મૂલ્ય ત્રણ હોય તો ત્રણ પ્રકારની પેટા કોષ મળે, કે મૂલ્ય જીરો એક બે તો જીરો એક બે એટલે એસ પી ડી, જો એન બરાબર ચાર હોય તો ચાર પ્રકારની કક્ષક મળે એના મૂલ્ય જીરો એક બે ત્રણ અને કક્ષક કઈ? એસ પી ડી અને એફ। એના થોડા ઉદાહરણ જોઈ, એનનું મૂલ્ય એલનું મૂલ્ય અને પેટા કોષનો સંકેત। પેટા કોષ એટલે કે કક્ષકનો સંકેત, એનનું મૂલ્ય એક હોય તો એક જ પ્રકારનો પેટા કક્ષક જેમાં એલનું મૂલ્ય કેટલું હોય? જીરો, તો આ એન
અને 0 એટલે s સોરી આ એક તો આને 1s એ કક્ષકને 1s સંજ્ઞા દ્વારા દર્શાવે કઈ સંજ્ઞા દ્વારા દર્શાવે 1 પેલું છે ને કક્ષા બતાવે પેલો આંક શું બતાવે કક્ષા અને બીજું શું બતાવે કક્ષક આ 1s કક્ષક થઈ પેલી કક્ષાની s કક્ષક આગળ n બરાબર 2 લઉં જો હું n બરાબર 2 લઉં ને તો બે પ્રકારના કોસ મળે જેમાં l નું મૂલ્ય 0 અને 1 હોય 0 અને 1 તો અહીં બે જ લખી નાખું છું કારણ કે એના માટે બે તો હું આ રીતે લખી શકું 2 અને અહીંયા પણ 2 તો l નું મૂલ્ય 0 l નું મૂલ્ય 0 એટલે s તો એને વચાય 2s કક્ષક અને આ 1 l નું મૂલ્ય 1 એટલે p અને શું વચાય 2p કક્ષક તો n બરાબર 2 હોય ને તો બે પ્રકારની કક્ષક મળે કઈ 2s અને 2p n બરાબર 2 હોય તો બે પ્રકારની કક્ષક મળે 2s અને 2p પેલું n નું મૂલ્ય બતાવે છે બીજી કક્ષકની સંજ્ઞા બતાવે છે મૂલ્ય જોતું હોય તો તો આ રહ્યું p માટે મૂલ્ય l નું 1 આગળ જો આગળ ત્રીજો કોસ એટલે ત્રીજી કક્ષા સંજ્ઞા શું થાય klm આ k આ l આ m m છે એમાં તો 3 n બરાબર 3 તો 3 પ્રકારની મળે 3 પ્રકારની એના l ના મૂલ્ય ક્યાં 0 1 2 0 એ હોઈ શકે 1 એ હોઈ શકે અને 2 એ હોઈ શકે 3 એ 3 એ હોઈ શકે એના માટે 3 અને 3 n નું મૂલ્ય 3 3 અને 3 0 એટલે કક્ષકની સંજ્ઞા s l ની કિંમત 1 એટલે p અને l ની કિંમત 2 એટલે d 2 l ની કિંમત હોય તો d કક્ષક થાય તો n બરાબર 3 તો 3 પ્રકારની કક્ષક મળે કઈ 3s 3p અને 3d આ શું બતાવે છે મુખ્ય ક્વોન્ટમાંક અને આ શું બતાવે છે કક્ષક એટલે ગૌણ ક્વોન્ટમાંક આ સંજ્ઞા બતાવે છે કક્ષકની સંજ્ઞા એનું મૂલ્ય જોતું હોય તો d માટે 2 છે અને n માટે 3 આગળ n બરાબર 4 એટલે ચોથો કોસ અથવા n કોસ ચાર પ્રકારની કક્ષક હોય કઈ 4 અને એના મૂલ્ય કેટલા હોય 0 1 2 3 ક્યાંથી મળ્યા અહીંથી આ સૂત્ર ઉપરથી 0 થી n માઈનસ 1 0 1 2 3 અને 4 બધાના માટે n નું મૂલ્ય સોરી 3 4 મૂલ્ય મળે છે ક્યાં 0 1 2 અને 3 અને 4 4 અને 4 બધાય માટે મુખ્ય ક્વોન્ટમાંક સરખો છે તો 4 4 4 ને 4 l ની કિંમત 0 તો s l ની કિંમત 1 તો p કક્ષક l ની કિંમત 2 તો d કક્ષક અને l ની કિંમત 3 તો f કક્ષક ધ્યાન રાખજો સ્મોલ છે બધું તો 4f આ 4f છે ને એમાં પેલું છે n છે અને બીજું છે l છે પેલું છે એ શું બતાવે મુખ્ય ક્વોન્ટમાં કક્ષા અને બીજું શું બતાવે કક્ષક f માટે l નું મૂલ્ય જોતું હોય l નું મૂલ્ય તો 3 થાય કેટલું થાય 3